ત્રીજી લહેરમાં જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવું અસંભવ જેવું લાગી રહ્યું છે ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાના બસો પંચાવન કેસ નોંધાયા હતા એક દિવસમાં શહેર વિસ્તારમાં એકસો પચ્ચીસ કેસનો ઉછાળો જોવા મળ્યો છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા ત્રણસો પંચ્યાસી કેસ નોંધાતા હાહાકાર થયો છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વધુ એકસો કેસ સામે આવ્યા છે એટલે કે સમગ્ર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચસો તેર કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં કોરોનાના બે દર્દીઓના મૃત્યુ પણ થયા છે એટલે કે હવે શહેરમાં ત્રીજી લહેર જીવલેણ પણ સાબિત થઈ રહી છે સ્થાનિક સત્તાધીશો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે આજે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ કે વસ્તાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ પૂર્વે કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્થી કમિશનર વિજયકુમાર ખરાડી જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો હાલ કોરોના સામે ઝઝુમી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા જેલમાં પણ બે મહિલા કેદી સહિત સોળ કેદીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ હતી જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી તથા એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ જિલ્લા જેલ દોડી ગયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પ્રકરણમાં અટકાયત કરવામાં આવેલ સંખ્યાબંધ આરોપીઓ પૈકીના છનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ છે જામનગર એલસીબીના ચાર પોલીસકર્મી સહિત શહેરમાં કુલ વીસ પોલીસકર્મી સંક્રમિત થયા હોવાનો પણ અહેવાલ છે આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં છેતાલીસ લાખના વધારાના ખર્ચ સહિત કુલ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સત્યાસી કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો કાગવડમાં આવેલ ભવ્યશ્રી ખોડલધામ મંદિરનો આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવ છે કોરોનાને કારણે ભક્તો પાટોત્સવના ઓનલાઈન તથા ટીવી પર વિવિધ ચેનલો પર દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે સવારે નવથી દસ વાગ્યા દરમિયાન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ખોડલધામ ટ્રસ્ટ ડોટ ઓઆરજી સહિત ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ અને ફેસબુક ઉપર પણ પાટોત્સવના સાક્ષી બની શકાશે